મહત્વના સમાચાર મળી રહ્યા છે. વડોદરાના પાદરા જંબુસર હાઈવે ઉપર અકસ્માત સર્જાયો છે. આભોર ચોકડી નજીક સ્ટર્લિંગ કંપની પાસે આ અકસ્માત સર્જાયો છે, જેમાં એક ટેન્કર અને ટ્રક બળીને ખાક થયા છે. અકસ્માત થતા બંને વાહનોમાં ભારે આગ ફાટી નીકળી હતી. બે વાહનોના ચાલક અને ક્લીનર સહિત 3 લોકોના મોત થયા છે. એક ટેન્કર અને ટ્રક સામસામે અથડાતા બંનેમાં આગ ફાટી નીકળી હતી, જેમાં બંને ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર સહિત 3 લોકોના મોત થયા છે. તો આજ વિશે વધુ જાણકારી લઈશું સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી પાસેથી. ધર્મેન્દ્ર, જે આગ અને અકસ્માતની ઘટના બની છે, શું હતો સમગ્ર મામલો, કેવી રીતે અકસ્માત સર્જાયો? ચોક્કસથી જણાવી દઉં કે પાદરા જંબુસર જે હાઈવે છે તે ખૂબ જ ટ્રાફિક વાળો હાઈવે છે અને તેને ફોરલાઈન કરવાની અને એકવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ આ રોડ હજુ ફોરલાઈન કરવામાં આવ્યો નથી. વારંવાર અકસ્માતની જે ઘટનાઓ છે તે સામે આવતી હોય છે અને એ જ પ્રકારની ઘટના આજે સવારે પણ સામે આવી છે કે જેની અંદર એક ટ્રક અને સામે ટેન્કર વચ્ચે ગમખર અકસ્માત થયો છે. અકસ્માત થતાની સાથે જે બંને વાહનો છે તેમાં આગ ભભૂકી ઉઠી છે અને આગ ભભૂકી ઉઠતાની સાથે જ જે અંદર રહેલા બે ડ્રાઈવર અને એક ક્લીનર છે તે ત્રણેયના ઘટના સ્થળ પર જ મોત થઈ ગયા છે. ત્રણેય લોકોને હાલ ત્યાંથી નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નગેન્દ્ર, આભાર ધર્મેશ પટેલ જાણકારી બદલ. તો જે રીતે આભોર ચોકડી નજીક આ અકસ્માત સર્જાયો છે, સ્ટર્લિંગ કંપની પાસે સર્જાયેલા અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. તો અકસ્માત બાદ બંને વાહનોમાં આગ ફાટી નીકળી હતી અને વાહન વ્યવહારને પણ અસર પહોંચી હતી.